नमस्ते बाळको, जय श्री कृष्ण। धोरण चार विषयास्पास प्रकरण नौ बदलाता कुटुंब एटले के अलग अलग कुटुंबो। एमां आपणे त्रण कुटुंब विषे आपणे जोयुं हतुं। भाग एक अने बेमां जोयुं के किरण अने सुमीन कुटुंब, तो बंने कुटुंब अलग अलग छे, तेमना स्थळो पण अलग अलग छे अने तेमना कुटुंबनो हावभाव पण आपणे अलग जोवा मळ्यो। पहेला कुटुंबमां एक नानी छोकरीनो जन्म थयो हतो, एटले तेमना कुटुंबमां एक व्यक्ति प्रवेश्यू हतुं। अने बीजा कुटुंबमां सुमीना कुटुंबमां आपणे जोयुं के ते लोको एक शहेरथी बीजा शहेरमां स्थळांतर थया हता, तो स्थळांतरने कारणे थता फेरफारो विशे पण आपणे जोयुं के मानव कुटुंबमां ઘણા બધા ફેરફારો જોવા મળે છે। બદલીના કારણે પણ ફેરફારો ઘણા બધા જોવા મળે છે। તેવી જ રીતના આપણે હવે જોઈશું દીપાલીની વાત, એટલે કે હવે દીપાલી વિશે જાણશું કે દીપાલીના કુટુંબમાં કયા કયા ફેરફારોને લીધે તેમના કુટુંબમાં કયા કયા ફેરફારો થાય છે। દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે। દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે। તમે પણ કેટલાય લગ્નો જોયા હશે, આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરો। તો દીપાલીના ઘરમાં આજે બધા ખુશ છે, કારણ કે તેમના કાકાના દીકરાના આજે લગ્ન છે। તો આપણે આ નીચેના ચિત્ર જોવાના છે। આપણે બધાના લગ્નમાં જતા જોઈએ, તો આપણે લગ્ન વિશે પણ ઘણું બધું જાણીએ છીએ। તો પહેલાં આપણે ચિત્ર જોઈએ કે લગ્નમાં શું શું હોય। તો આપણે ચિત્ર જોયું, આપણે પહેલું ચિત્ર જોઈ શકીએ છીએ કે પહેલું ચિત્ર છે તેમાં આ ચિત્રમાં વરરાજા અને કન્યાની લગ્નવિધિ થઈ રહી છે। પહેલા ચિત્રમાં બંનેની લગ્નવિધિ થઈ રહી છે, જ્યારે બીજા ચિત્રમાં વરરાજા અને કન્યા સપ્તપદીના સાત ફેરા લઈ રહ્યા છે। એવી જ રીતના આ ત્રીજા ચિત્રમાં વરરાજા અને કન્યા કંસાર જમે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે, એટલે કે ભોજન કરે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે। ચોથા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કન્યા વિદાય કરવામાં આવી છે, એટલે કે કન્યાની વિદાય થઈ રહી છે। અને છેલ્લા ચિત્રમાં આપણે જોઈ શકીએ કે કન્યાના હાથમાં મહેંદી મૂકવામાં આવી છે। તો આ ચિત્ર આડાવડા છે, તો આપણે તેમને લાઈનમાં પણ ગોઠવી શકીએ કે પહેલા ક્રમમાં કયું ચિત્ર આવે, તો કે પહેલા ક્રમમાં પહેલા કન્યાની હાથમાં મહેંદી મુકાય, ત્યારબાદ આવી શકે કે વરરાજા અને કન્યાની લગ્નવિધિ થાય, એટલે કે બીજા સ્થાન પર આ ચિત્ર આવી શકે, અને ત્રીજા સ્થાન પર બંને સપ્ત ફેરા લેતા હોય, એટલે કે સાત ફેરા લેતા હોય તે ચિત્ર આવી શકે। ત્યારબાદ તે લોકો કંસાર જમતા હોય, એટલે કે તે લોકો જમતા હોય અને વડીલો તેમને આશીર્વાદ આપતા હોય તે ચિત્ર આવી શકે, અને ત્યારબાદ છેલ્લે કન્યાની વિદાય એટલે કે લગ્ન સમાપ્ત થાય તે ચિત્ર આ ચિત્ર આવી શકે। તો આપણે બધાને લગ્ન વિશે તો ઘણી બધી ખબર જ હોય, તો આ પણ આપણે સામાન્ય રીતે ખબર જ હોવી જોઈએ। વિચારો અને કહો, દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો દીપાલીના કાકાના ઘરમાં લગ્ન થયા, તો તેમના ઘરમાં એક સ્ત્રી આવશે, એટલે કે નવા સભ્યનો એક ઉમેરો થશે। દીપાલીને નવી ભાભી મળશે, તેમના ભાઈના લગ્ન થયા એટલે તેને ભાભી મળશે। ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે, દીપાલીના કાકીને કામમાં રાહત થશે, એક સદસ્ય વધ્યું છે તેમના ભાભી, એટલે કે તે ઘણું બધું કામ કરી શકે એવા છે। તો તેના ઘરમાં તેના ભાભીનો પ્રવેશ થવાથી તેમના કાકીને અને દીપાલીને રાહત થશે કામમાં। આગળનો પ્રશ્ન છે કે દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે, એટલે કે જેમના ઘરમાંથી તેમની છોકરી વહી જાય, એટલે કે તેમના લગ્ન કરીને તેને જવડાવવામાં આવે, તો તેમના ઘરમાં તેમના પિતાના ઘરમાં કયા કયા પરિવર્તન આવે? તો દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને ખૂબ જ યાદ આવે, કોની યાદ આવે? તો કે જેના લગ્ન થયા હોય તે દીકરીની ખૂબ જ યાદ આવે, કેમ કે તે રોજના માટે તેમના પિતાની સાથે જ રહેતી હોય, તો તેની કમી તે લોકોને વર્તાય, તેમના ઘરનો એક સદસ્ય ઓછો થઈ ગયો હોય તેવું તે લોકોને લાગે, દીકરીની વિદાયથી તેમના માતા પિતાને એકલતા લાગશે, તેમના કરેલા કામની ખોટ સાલશે, કેમ કે દીકરી હોય તે ઘણું બધું કામ કરતી હોય, તો તેની કમી તે લોકોને વર્તાય, દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાને જાતે કરવા પડશે।
આગળનો પ્રશ્ન છે કે તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો. તો તમારા વડીલોને એટલે કે તમારી માતા અથવા કાકીને પૂછવાનું છે. નીચેના પ્રશ્નો કે તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા હતા, તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા, તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા, લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું. તો આ બધા પ્રશ્નો તમારા તમારે માતાને પૂછવાના છે, અથવા તો માતા હોય નહીં તો કાકીને પૂછવાના છે, એટલે કે કોઈ પણ સ્ત્રીને પૂછવાના છે. આગળ છે કે તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો. વર અને કન્યા કેવા કપડાં પહેરશે? તો લગ્ન સમયે વર અને કન્યા કપડાં કેવા પહેરે? તો કન્યા પાનેતર બ્લાઉઝ અને ચણિયો પહેરશે, જ્યારે વર છે તે શેરવાની, ચૂડીદાર પાયજામો અને પાઘડી કે સાફો પહેરશે. તો આવા કપડાં જ્યારે કોઈના પણ લગ્ન થતા હોય ત્યારે તે લોકો આવા કપડાં પહેરશે. લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવશે? તો કે લગ્નમાં લગ્ન ગીતો ગવાય છે અને આધુનિક નૃત્યો કે ડાન્સ પણ કરવામાં આવે છે. તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું કર્યું? તો તે વિશે તમારે લખવાનું છે કે લગ્નનો માંડવો, લગ્નની વિધિ માટે ભેટ, સોગાદ અને નવી નવી વાનગીઓ વગેરે તમે જોઈ છે. તો તમે લગ્ન પ્રસંગે આવી બધી વસ્તુઓ જોઈ હોય છે. આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફારો જોયા. તો આપણે તે કારણો જોયા હતા કે કિરણના કુટુંબમાં એક તેમની નાની છોકરીનો જન્મ થયો હતો, તો તે એક ફેરફાર થયું. તે ઉપરાંત સુમીના કુટુંબમાં તેમના પિતાની બદલી અને વળતી થઈ, તો તે લોકોને સ્થળાંતર કરવું પડ્યું. જ્યારે આ દીપાલીનું કુટુંબ છે તેમના કુટુંબમાં એક સદસ્યનો ઉમેરો થયો, જેમ કે તેમના ભાભીનો ઉમેરો થયો, તો તે ફેરફારો નીચે આપેલા છે. તો આપણે તે વિશે પણ થોડી ચર્ચા કરીશું. પહેલું છે કિરણના કુટુંબમાં. કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મથી ખુશી થવાથી બદલાવ આવ્યો, તો તે લોકો ખૂબ જ ખુશ છે. તે ઉપરાંત સુમીના કુટુંબમાં તેમના પિતાની બદલી થઈ હતી, તે લોકોને સ્થળાંતર કરવું પડ્યું, એટલે કે નવા વાતાવરણમાં સેટ થવાની તે લોકોને થોડી મૂંઝવણ અનુભવાતી હતી. તે ઉપરાંત દીપાલીના કુટુંબમાં તેમના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુનું આગમન થયું, એટલે કે નવી એક સ્ત્રીનું આગમન થયું હતું અને લગ્ન પ્રસંગનો આનંદ માણવામાં તે લોકોને ખૂબ જ મજા આવી હતી. કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કયા કારણો હોઈ શકે? તો આ ત્રણ કારણો ઉપરાંત કયા કારણો હોઈ શકે? તો કે નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પડવાથી, તે ઉપરાંત કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવાથી, એટલે કે જે કુટુંબનું સંચાલન કરતું હોય તેમનું મૃત્યુ થાય તો પણ પરિવારમાં ફેરફાર જોવા મળે છે. તે ઉપરાંત કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી તમામ સગવડ વિશાળ અને ઘરમાં રહેવાની જગ્યામાં પણ ફેરફાર થાય છે. તો આપણે પહેલાં જેટલું કમાતા હોય તેના કરતાં થોડુંક વધુ કમાઈ તો આપણે જીવનમાં જે આપણે વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ તેમાં પણ ફેરફાર જોવા મળશે. આગળ છે ત્રણ વડીલો સાથે વાત કરો, એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો. તો આ તમારે તમારા ઘરે આજુબાજુમાં અને તમારા મિત્ર તેમજ તમારા કુટુંબમાંથી પૂછીને કોષ્ટક ભરવાનું છે કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે, અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું, આજે કુટુંબમાં કેટલા સભ્યો છે, 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા, કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં કયા કયા ફેરફારો થયા અને તે ફેરફારોનું કારણ શું છે, તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો. તો આ બધું તમારે તમારા મિત્રોના કુટુંબને, તમારા પડોશના કુટુંબને, તે ઉપરાંત તમારા જ કુટુંબને તમારે આ બધું પૂછવાનું છે અને લખવાનું છે. અહીંયા બાળકો તમારી સમજણ માટે એક કુટુંબનું ઉદાહરણ પાછું આપવામાં આવ્યું છે કે જેમ કે મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે, એટલે કે ગઈકાલે કેવું હતું, આજે કેવું છે અને આવતીકાલે કેવું હોઈ શકશે તે વિશે ઉદાહરણ આપેલું છે કે બધા કુટુંબમાં એક એક કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? તો કોઈના કુટુંબમાં
કોઈ કારણોના લીધે ફેરફાર આવતો હોય, જેમ કે મારા કુટુંબમાં મારા પિતાજીની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે, તો તેના કારણે મારી નાની બહેનનો જન્મ થયો છે. આ બે બદલાવ જેનાથી અમારું કુટુંબ ખૂબ જ ખુશ છે. તે ઉપરાંત અહીંયા લખેલું છે કે જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદા દાદી સાથે તમારે ચર્ચા કરવાની છે કે આજે જેવું કુટુંબ છે તેવું જ કુટુંબ તે લોકો નાના હતા ત્યારે હતું. તો તે લોકોને ચર્ચા કરી, જેમ કે ના, ત્યારે મારું કુટુંબ આજે છે એવું ન હતું. તે સમયે કુટુંબમાં વધારે સભ્યો સાથે રહેતા હતા. દાદાના કહેવા મુજબ તેમના દાદા દાદી, માતા પિતા, કાકા કાકી તેમજ મોટા પપ્પા, મોટા કાકા, બાળકો બધા જ એક સાથે કુટુંબમાં રહેતા હતા, એટલે કે સંયુક્ત કુટુંબ હતું. તો તે બંને ફેરફારો પણ એક થયા. તે ઉપરાંત છે કે તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર છે જે તમે ધોરણ 3 જ ભણ્યા, તે યાદ તમારે કરવાનું છે. તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ. તો આપણે ધોરણ 3 જોયું હતું કે સીતાનું આપણે કુટુંબ વૃક્ષ દોર્યું હતું, કે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો રહે છે તે વિશે આપણે તેમાં લખ્યું હતું, તો તેને આપણે કુટુંબ વૃક્ષ કહે છે. તેવું ચિત્ર તમારે તમારા નોટબુકમાં પણ દોરી શકશો. આગળ છે તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરવાનું છે. તો આ તમારે તમારા માતા પિતાને પૂછીને તમે દોરી શકો. આગળ છે કે તમે પોતાને તમારા ભાઈ, બહેન, માતા અને પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો? તો કે હા, આપણે તે કુટુંબ વૃક્ષમાં જોઈ શકીએ છીએ. હવે તમારા વર્તમાન કુટુંબ વૃક્ષ તમારી નોટબુકમાં દોરો, એટલે કે તમે હાલમાં તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે તે વિશે તમારે તમારું કુટુંબ વૃક્ષ તમારા નોટબુકમાં દોરવાનું છે. જેમ કે તમે તમારા માતા પિતા અથવા તમારા ભાઈ બહેન રહેતા હો, તમે તે વિશે કુટુંબ વૃક્ષ દોરી શકો. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદા દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો? તો તે વિશે પણ તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે તમે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે, કયા કયા સભ્યો છે. જેમ કે મેં હમણાં જ કીધું કે માતા પિતા, તમે અને તમારા ભાઈ બહેન. તે ઉપરાંત અહીંયા લખેલું છે કે તમારા દાદા દાદી ક્યાં છે. તો તમારા દાદા દાદી તમારી સાથે રહેતા હોય તો લખી શકું કે તે અમારી સાથે જ છે, અને અથવા તો લખી શકું કે તે ગામડે રહે છે. આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો? તો તમે લખી શકો કે હું મારા પપ્પાના નીચેના વારસામાં છું, કેમ કે આપણા પપ્પા પછી આપણો નંબર આવતો હોય તો પપ્પાના વારસા પછી તમારો નંબર છે. ચાલો વાત કરીએ તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે, તો તે વિશે પણ તમારે ચર્ચા કરવાની છે કે તમારા દાદા અને તમારું કુટુંબ વૃક્ષ કઈ રીતના અલગ છે. તો મારા દાદાનું કુટુંબ વૃક્ષ અને મારું અત્યારનું કુટુંબ વૃક્ષ ઘણું જુદું છે. મારા દાદાના કુટુંબ વૃક્ષમાં તેમના દાદા દાદી, મમ્મી પપ્પા, મોટા કાકા કાકી, નાના કાકા કાકી, દાદા દાદી, તેમના મોટા કાકાના બે પુત્રો, તેવી રીતના તેમનું કુટુંબ મોટું હતું. અને મારા કુટુંબમાં માત્ર મારા મમ્મી પપ્પા, દાદા દાદી, હું પોતે અને મારી બહેન, મારી નાની બહેન રહીએ છીએ. તો આવી રીતના અમારા બંનેના કુટુંબમાં ઘણો બધો ફરક છે. પહેલાં સંયુક્ત કુટુંબમાં લોકો જીવતા હતા, આજે વિભક્ત કુટુંબમાં લોકો જીવે છે, એટલે કે બધા સાથે રહેતા હોય તો તેને સંયુક્ત કુટુંબ કહેવાય. જો બધા માત્ર નાનું પરિવાર હોય તો તેને વિભક્ત કુટુંબ આપણે કહી શકીએ. આગળ છે કે શાળાએ પાછા જઈએ, તમે ભણી ગણીને શું બનવા માંગો છો? તો તમારે તમારા અહીંયા વિચારો લખવાના છે. જેમ કે લખી શકો કે હું ભણી ગણીને કલેક્ટર બનવા માંગુ છું, અથવા તો લખી શકો કે પોલીસ, ડૉક્ટર અથવા કંઈ પણ બીજું. તમારા ઘરમાં સૌથી વધુ ભણ્યું કોણ છે? તો મારા ઘરમાં સૌથી વધુ પપ્પા ભણ્યા છે. તમારા કુટુંબમાં જે ભણ્યું હોય તે તમે અહીંયા લખી શકો. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો દાદી માં સૌથી ઓછું ભણ્યા છે.
અહીંયા કંઈક જાણવા જેવું પણ લખેલું છે કે આ પણ કામનું છે. લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે, કે જે સરકારે ઉંમર નક્કી કરી છે તે ઉંમર પર આપણે લગ્ન કરી શકીએ નહીં. આ ઉંમર પહેલાં લગ્ન કરવામાં આવે તો તેને આપણે ગુનો કહેવામાં આવે છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. તો તે સમય દરમિયાન લગ્ન કરવામાં આવે તો તેને બાળ લગ્ન કહેવાય અને તે એક પ્રકારનો ગુનો કહેવાય. તો છોકરા અને છોકરીની લગ્ન કરવા માટેની ઉંમર અનુક્રમે 21 વર્ષ અને 18 વર્ષ હોવી જોઈએ. આ નક્કી કરેલી ઉંમર કરતા નાની વયે જો કોઈ લગ્ન કરાવે તો તેને બાળ લગ્ન આપણે કહી શકીએ અને એ પ્રકારનો ગુનો જ કહેવાય. ચાલો શોધી કાઢો અને લખો, તમારા પડોશમાં એવા લોકો, એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય? શા માટે? આપણે ઘણા બધા ફેરફારો જોયા હતા કે તેમના પપ્પાની બદલી થઈ, તેમના ઘરમાં એક નવા બાળકનો જન્મ થયો, સ્થળાંતર કરવું પડ્યું, તેવી રીતના કોઈ પણ કારણ હોય તમારી આજુબાજુમાં રહેતા બાળકોનું, તો તે તમારે અહીંયા લખવાનું છે કે તેમને કયા કારણના લીધે શાળા છોડવી પડી અને શા માટે. આગળ છે કે અત્યારે તેઓ શું કરે છે, તો તમે લખી શકો કે તે લોકોએ શાળા છોડી તો તે હવે બીજે રહેવા આવ્યા, તો તે લોકો તે જગ્યાએ શું કાર્ય કરે છે તે વિશે પણ અહીંયા લખવાનું છે. હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? તો થયા હોય તો કોના, તે વિશે લખવાનું છે. તો હા, હાલના મારા કુટુંબમાં મારા કાકાના લગ્ન થયા છે. વર અને કન્યાની ઉંમર કેટલી હતી? વરની ઉંમર 28 વર્ષ અને કન્યાની ઉંમર 25 વર્ષની હતી. તો આ ઉંમર લગ્ન માટે યોગ્ય ગણે. જો આના કરતાં નાની ઉંમર હોય તો તેને બાળ લગ્ન પણ કહી શકાય. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હશે? તો આપણે આગળ જોયું હતું કે કન્યાએ પાનેતર બ્લાઉઝ, ચણિયો અને માથે મોડ પણ નાખ્યો હશે. તો તેવી રીતના વર છે, વરરાજો છે, તેને શેરવાની, ચૂડીદાર, પાયજામો અને મોજડી પહેરી હશે, તેમજ માથા ઉપર સાફો અથવા પાઘડી બાંધી હશે. બાળકો, આપણે આ કુટુંબમાં, આપણે આ બદલાતા કુટુંબમાં સભ્યો દ્વારા બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે. કુમળા છોડને વાળીએ તેમ વળે, એટલે કે નાના બાળકો હોય તેમને આપણે જે રીતના વાળીએ તે રીતના વળે, એટલે કે આપણે તેમાં સારા સંસ્કાર નાખીએ તો તે બાળકનો ઉછેર સારો થાય અને તે સંસ્કારી બને. પરંતુ તે નાનો હોય ત્યારથી આપણે તેને કુટેવો અને ખોટું બોલવાનું શીખવાડીએ તો તે મોટો થઈને પણ તેવું જ કરે. તો સારા સંસ્કાર આપીએ તો મોટા થઈને વિવેકી બનશે. આપણા પરિવારના તમામ સભ્યોને સાચવનારા આપણા કોણ છે? તો કે મમ્મી પપ્પા. આપણા આખા કુટુંબને તે લોકો સાચવે છે. સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા કાકા કાકી, મોટા ભાઈ, મોટી બહેન, બહેન વગેરે સાથેના પ્રેમ વહાલ લાગણી ભર્યા સંબંધોનો સીધો જ લાભ મળે છે. તો આવા બધા રહેતા હોય તો તેને કહેવાય સંયુક્ત કુટુંબ. તે ઉપરાંત જો માત્ર મમ્મી પપ્પા અને પોતે તેમજ નાની બહેન અથવા મોટી બહેન રહેતી હોય તો તેને કહેવાય વિભક્ત કુટુંબ. જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે વધુ બાળકો રહેતા હોય તો એ કુટુંબને નાનું કુટુંબ અને સુખી કુટુંબ કહેવામાં આવે છે. કુટુંબમાં દાદા દાદીનો વારસો મમ્મી પપ્પા છે અને મમ્મી પપ્પાનો વારસો તેમના સંતાનો છે. જેમ કે આપણે છે તે આપણે કોનો વારસો કહેવાય? તો કે આપણા મમ્મી પપ્પાનો વારસો આપણે કહેવાય. આમ કુટુંબ વૃક્ષ આપણું આગળ ચાલે છે. આપણે દાદા દાદી હોય તેમના વારસદાર કોણ કહેવાય? તો કે આપણા દાદા દાદીના વારસદાર આપણા મમ્મી પપ્પા કહેવાય અને આપણા મમ્મી પપ્પાના વારસદાર તો કે આપણે. આમ કુટુંબને એ બાળકના જીવન ઘડતરની એક પાઠશાળા છે. એટલે કે આપણા કુટુંબમાં જેટલા સભ્યો રહેતા હોય એ આપણા જીવનની એક પાઠશાળા છે, એટલે કે એક નિશાળ છે. કુટુંબમાં વિવિધ પ્રસંગો અને કારણોને લીધે ઘણા બધા ફેરફારો થતા હોય, તે ફેરફારો આપણે આ પાઠમાં સમજ્યા.